नमस्कार खेडूत मित्रों, आप जोई रह्या छो अन्नदाता यूट्यूब चैनल। सरल सचोट अने साची माहिती मेळवानुं माध्यम एटले अन्नदाता यूट्यूब चैनल। आपणे खेडूतोनी वाड़ीए जई खेडूतोए करेला प्रयोगने खेडूतो सुधी पहोंचाड़ीए छीए। साची माहिती सरल भाषामां खेडूत पासेथी मळे अने बीजा खेडूतो सारी अने साची माहिती मेळवी एना खेतरमां पण एनो प्रयोग करी अने ओछा खर्चे वधु उत्पादन केम लई शके ई आ चेनलनो ध्येय छे। अपनी वच्चे आजे पण एक प्रगतिशील खेडूत उपस्थित छे, एनी पासे ज आपणे माहिती मेळववानी छे। खेडूत मित्र साथे ज आपणे वात करीए, आपनुं नाम जणावशो? વિજયભાઈ હરજીભાઈ આસોદરિયા। વિજયભાઈ, આપનો મોબાઈલ નંબર જણાવો। 98-7-91-7-44-33। ફરી વખત આપનો મોબાઈલ નંબર બોલી જાઓ। 98-7-91-7-44-33। ખૂબ સરસ। વિજયભાઈ, આપે આ કપાસનું વાવેતર કરેલું છે, ખૂબ સારો કપાસ ઊભો છે। આપે આ કપાસમાં પાયાના ખાતર તરીકે કયું ખાતર વાપર્યું હતું? પાળી ચડાવેલી છે ત્યારે પણ ખાતર નાખેલું છે, તો એમાં કયા ખાતરનો ઉપયોગ કરેલો છે? પાયાના ખાતરમાં કૃષિકેન એનપી વાપરેલું છે। ખૂબ સરસ। કૃષિકેન એનપી જે છે એ રાસાયણિક ખાતર છે કે ઓર્ગેનિક? ઓર્ગેનિક ખાતર છે। ખૂબ સરસ। તમે ઓર્ગેનિક ખાતરને આમ તો ઝડપથી ખેડૂતો અપનાવતા નથી હોતા, કારણ કે રાસાયણિક ખાતરને ખેતરમાં નાખે તો તાત્કાલિકમાં 2 દિવસમાં દાખલા તરીકે યુરિયા ઉડેડ્યું હોય 2 દિવસમાં આપણા ખેતરની રોનક ફરી જાય, તો એવામાં તમે આ કૃષિકેન એનપી ખાતરનો ઉપયોગ પાયામાં કર્યો એ ખૂબ સારું છે। સરકાર પણ અત્યારે એવા પ્રયત્નો કરે છે કે ખેડૂતો એની જમીનની ફળદ્રુપતાને ટકાવી રાખવા માટે ઓર્ગેનિક ખેતી તરફ વળે, તો તમે આ કૃષિકેન ખાતરનો ઉપયોગ આમાં કર્યો તો તમને કોઈએ સમજાવ્યા હતા કે શું હતું? તમે આ ખાતર તમને કેવી રીતે મળ્યું? આ મને જાણવા મળ્યું હતું। તો તમે આના અગાઉ ક્યારેય આનો ઉપયોગ કર્યો હતો? ક્યારેય રિઝલ્ટ લીધા હતા એવું કંઈ હતું કે સીધો જ તમે આ કપાસમાં ઉપયોગ કર્યો? નહીં, શિયાળુ પાકમાં કરેલો। શિયાળુ પાકમાં ક્યાં ક્યાં પાકનું વાવેતર કર્યું હતું? ચણા અને ધાણા। ચણા અને ધાણા, એમાં તમે આ કૃષિકેન એનપીનો ઉપયોગ કર્યો હતો, એ સિવાય બીજું કોઈ ખાતર વાપર્યું હતું? હા, કેવું હતું? કૃષિકેન પોટાશ। કૃષિકેનનું પોટાશ, એ પણ ઓર્ગેનિક છે કે રાસાયણિક? ઓર્ગેનિક। ખૂબ સરસ। તો તમને એમાં કેવા પરિણામ મળ્યા, કેવું રિઝલ્ટ મળ્યું હતું તમને? રિઝલ્ટ એમાં મને બહુ સારું મળ્યું હતું। ઉત્પાદનમાં કઈ ફેરફાર પડ્યો હતો? હા, ઉત્પાદન સારું આવ્યું હતું। જમીનની જ્યારે આપણે રાસાયણિક ખાતર વધારે પ્રમાણમાં નાખતા હોઈએ છીએ ત્યાર પછી જમીનની હાલત કંઈક અલગ હોય છે, જમીન કડક થઈ જતી હોય છે, પોચી અને ભરભરી જે જમીન હોવી જોઈએ એવી નથી રહેતી, તો તમે શિયાળામાં એ ખાતરનો ઉપયોગ કર્યો ત્યાર પછી તમને જમીનમાં કઈ ફેરફાર લાગ્યો? હા, ઘણો બધો। રાસાયણિક ખાતર વાપરતા ને ત્યારે જમીન કડક થઈ જતી ને ટેફા ભાંગતા નહીં, આ ખાતર વાપરવા પછી જમીન હાવ એકદમ પોચી ને ભરભરી રહે છે, ટેફા ભાંગી જાય છે। ખૂબ સરસ। આપે આ કપાસના ખાતરમાં કૃષિકેન એનપીનો ઉપયોગ કર્યો, પછી તમે પાળી ચડાવતી વખતે આમાં પણ કૃષિકેન પોટાશ આપેલું છે, હા, તો તમે જે ખાતરનો ઉપયોગ કર્યો છે, તમારી આજુબાજુમાં ઘણા બધા ખેડૂતો છે, એ ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, તો એની સરખામણીએ આ ખાતર તમને સસ્તું પડે છે કે મોંઘું પડે? સસ્તું પડે, તો પહેલો ફાયદો એનો એ પણ ગણી શકાય કે સસ્તું પડે છે। બીજી બાબત આપણે એવી ગણી શકીએ કે અત્યારે તમારો જે કપાસ ઊભો છે, આ કપાસ જોતા આમાં કોઈ એવું કહી ન શકે કે આમાં કોઈ પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો નથી। કૃષિકેનનો ઉપયોગ કરવાથી તમને આમાં બીજા કયા કયા ફાયદાઓ દેખાય? બીજા એમાં ફાલ વધારે લાગે છે, છોડવો લીલો સમ રહે છે। ખૂબ સરસ। ખેડૂત મિત્રો, ખરેખર તો કૃષિકેન ઓર્ગેનિક ખાતરનો આજે આ ખેડૂતે જે ઉપયોગ કરેલો છે અને એને જે પરિણામો મળ્યા છે એ પરિણામો ઉપરથી અમે તો આપને ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે કહીએ છીએ, પણ આપણે ખેડૂત મિત્રને પણ પૂછીએ કે બીજા ખેડૂતોએ આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં, અને એને શું કરવું જોઈએ જેથી કરીને એ પણ આવા ખાતર તરફ વળે, આવા ખાતરનો ઉપયોગ કરતા થાય? નવી ટેકનોલોજીનો યુગ છે, તો નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરતા થાય એના માટે આપનું શું કહેવું છે? બીજા ખાતરનો ઉપયોગ તો કરવો જ જોઈએ, રાસાયણિક ખાતર વાપરતા હોય તો ભલે વાપરે, અડધામાં ટ્રાય કરે, 10 વીઘાનું ખેતર હોય તો 5 વીઘામાં ટ્રાય કરે, 5 વીઘામાં રાસાયણિક વાવે, પછી બેમાં તફાવત શું છે? પછી ખેડૂત પોતે જ કહે કે મારે ઓર્ગેનિક જ વાપરવું છે।
ઓકે, તો આપનું એવું કહેવાનું છે કે માનો કે 10 વીઘાનું ખેતર હોય, 5 વીઘાના ખેતરમાં એ ડીએપી પોટાસ યુરિયા જે રાસાયણિક ખાતર વાપરતો હોય એનો ઉપયોગ કરે, 5 વીઘાના ખેતરમાં એ કૃષિ કેન એનપી કૃષિ કેન પોટાસ જેવા ખાતરોનો ઉપયોગ કરે, તો આવો ઉપયોગ કરવા પછી તમને શું લાગે છે એને શું પરિણામ મળશે? પરિણામ એને 100% મળશે, બધી વસ્તુ એને સારી લાગશે, પાલ સારો આવશે, ક્વોલિટી સારી થશે, વજન સારું આવશે, એને કે ઉત્પાદનમાં ઘટાડો આવશે કે નહીં એના વિશે તમારું શું માનવું? નહીં, 1% ઘટાડો નહીં આવે. ખૂબ સરસ વિજયભાઈ આપે ખૂબ સરસ માહિતી આપી. આમ તો દરેક ખેડૂત મિત્રોએ આવા ખાતરોનો ઉપયોગ કરતો રહેવો જરૂરી છે. એનું કારણ છે આ ટેકનોલોજીનો યુગ છે, ટેકનોલોજીના યુગમાં નવી ટેકનોલોજીથી બનાવેલા આવા ઇન્ડિયન ફાર્મર કોર્પોરેશન નામાંકિત કંપની જ્યારે ઓર્ગેનિક ખાતર બનાવી અને ખેડૂતો સુધી પહોંચાડતી હોય, તો મને આપની વાતચીત ઉપરથી જે 2-3 ફાયદા લઈ ગયા એવું ખેડૂતોને કહેવા માગું છું. સૌથી પહેલું તો ખેડૂત મિત્રોને ખર્ચ ઘટશે, ખેતી ખર્ચ ઘટશે, એની સામે રાસાયણિક ખાતર જ્યારે વાપરીએ છીએ ત્યારે ખર્ચ વધુ થાય છે અને દિવસે ને દિવસે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. કારણ કે રાસાયણિક ખાતરોના સંપૂર્ણ તત્વો જ્યાં સુધી જમીનમાં પૂરતા માઇક્રોબ્સ નહીં હોય ત્યાં સુધી છોડને મળવાના નથી. તો આ ખાતર કૃષિ કેન ઓર્ગેનિક ખાતર જો વાપરવામાં આવે તો સૌથી મહત્વની બાબત એ છે કે એક ખેડૂત એની આવનારી પેઢીને ફળદ્રુપ જમીન આપી શકશે, ફળદ્રુપતા દિવસે ને દિવસે વધતી જશે. રાસાયણિક ખાતરમાં જે ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટતી જવાની છે એની જગ્યાએ આ ખાતરથી ફળદ્રુપતા જમીનની દિવસે ને દિવસે વધતી જશે. તો ખેડૂત મિત્રો, દરેક ખેડૂત મિત્રોએ વિજયભાઈની સલાહ મુજબ અડધા ખેતરમાં તો આનો ઉપયોગ કરવો જ જોઈએ. દરેક ખેડૂત મિત્રોને મારે કહેવું છે કે અત્યારે પાળી ચડાવવાનો સમય છે, કપાસના પાકમાં જ એનો અખતરો કરી લે, બીજા કોઈ પાક એને વાવ્યા હોય તો જરૂરિયાત પ્રમાણે કૃષિ કેનનું એનપીનો ઉપયોગ કરી શકે, જરૂરિયાત પ્રમાણે કૃષિ કેનના પોટાશનો ઉપયોગ કરી શકે, અને કૃષિ કેનના આવા ઘણા બધા ખાતરો આવે છે એ પણ સલાહ મુજબ એના ખેતરમાં ઉપયોગ કરે, અને દરેક ખેડૂતો જાતે એના પરિણામ જોવે તો ખેડૂતો આ ખાતરનો ઉપયોગ કરી અને એક ઓર્ગેનિક ખેતીનું માધ્યમ પણ બનશે. દરેક ખેડૂત મિત્રો આવી જ સાચી સરળ અને સચોટ માહિતી મેળવવા માટે અમારી અન્નદાતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો દરેક ખેડૂતોને મોકલજો જેથી એને પણ આવીને આવી સારી અને સાચી માહિતી મળતી રહે. દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર, વિજયભાઈ આપનો પણ આભાર ખૂબ સારી માહિતી આપી એ બદલ. જય હિન્દ, જય ભારત.